નમસ્કાર મિત્રો, ચાણક્ય એકેડમી યુટ્યુબ ચેનલમાં હું રમણ તાવીયા આપ સૌને ફરીવાર એકવાર હૃદયપૂર્વક આવકારું છું. આજે મિત્રો આપણે વિજ્ઞાનમાં આગળ વધવાના છીએ અને આપણે રુધિરાભિસરણ તંત્ર વિશે માહિતી મેળવશું. ટૂંકમાં માનવ શરીરમાં આપણું જે લોહી બ્લડનું જે સર્ક્યુલેશન થાય છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. તો રુધિરાભિસરણ તંત્રમાં મહત્વના અંગો વિશે વાત કરીએ તો એક તો તમારી સામે છે જે આપણે હૃદય વિશે ભણવાના છે, બીજું એમની સાથે જે સહાયક અંગો છે ધમની શીરા હૃદય અને રુધિર છે એમના વિશે માહિતી મેળવશું. તો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે ભાઈ ધમની તો માનવ શરીરમાં ધમની છે એનું કામ શું હોય છે. અને જો કે પ્રશ્ન એક જ પૂછાય કે માનવ શરીરમાં છે એ લોહી છે એ શેમાં શુદ્ધ હોય છે શેમાં અશુદ્ધ, તો ધમની છે એમાં શુદ્ધ લોહી છે એનું વહન થતું હોય છે, અથવા હું આને કહીશ ઓટુયુક્ત રુધિર છે એ વહે છે. સાથે સાથે ધમની છે એમાં વાલ્વ હોતા નથી. તો બીજી સહાયક અંગ એટલે કયું હશે? શિરા. અને એના વિશે જોઈએ તો આમાં કેવું રુધિર વહે છે? અશુદ્ધ લોહી છે એનું વહન થતું હશે. મિત્રો અહીંયા ઓક્સિજન યુક્ત હતું તો અહીંયા હું શું લખીશ? CO2 યુક્ત રુધિર વહે છે અને શિરામાં વાલ્વ હોય છે. તો ધમની શિરા પછી વાત આપણે હૃદયની કરીએ તો તમને ખ્યાલ છે કે માનવ હૃદય છે એ કેટલા ખંડોનું વહેંચાયેલું છે. તો આપણને ખ્યાલ છે કેટલા ખંડોનું? મિત્રો ચાર. તો આ ચાર ખંડો છે એની માહિતી આપણે મેળવવાની છે. હૃદય છે એનું કદ છે એ કેટલું હોય તો તમને ખ્યાલ છે કે માનવનું જે હૃદય છે એ કેટલું હોય છે મુઠ્ઠી જેવું. એટલે હું લખીશ કે ભાઈ એનું કદ મુઠ્ઠી જેવડું હોય છે અને આકાર તો શંકુ આકારનું હોય છે. સાથે સાથે રુધિર વિશે પણ આપણે માહિતી મેળવવાના છે, પણ રુધિર વિશેનો જે ટોપિક છે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ઓકે, બીજું કે ભાઈ આપણું આ હૃદય છે એનું કામ શું છે? મિત્રો જો હૃદય છે એનું કામ રુધિરને શુદ્ધ કરવાનું છે? ના, રુધિરનું કામ માત્ર પંપિંગ કરવાનું છે. એનો મતલબ શું થયું કે એ પંપિંગ થી શુદ્ધ રુધિર છે એને શરીરના વિવિધ ભાગો છે એમાં પહોંચાડે છે. તો ખાસ ધ્યાન રાખીશું કે આપણું આ હૃદય છે એનું કાર્ય રુધિરને પહોંચાડવાનું છે, અથવા હું કૌંસમાં લખી દઉં કે એનું કામ શું છે? માત્ર પંપિંગ કરવાનું. ઓકે, અને પાછા આપણે હૃદય ઉપર આવી જઈએ કે ભાઈ આપણું હૃદય છે એ કઈ રીતે છે આખું આ કામ છે કરે છે. તો સૌથી પહેલા તો છે એને આપણે વાત કરી કે ભાઈ આપણું હૃદય છે ચાર ખંડોમાં વહેંચાયેલું છે. તો એ કયા કયા ખંડો છે? એક ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, આ બાજુ આવે તો જમણું કર્ણક અને જમણું ક્ષેપક. કે સાહેબ આમાં યાદ રહેતું નથી ક્યારે કેવું બને છે? તો તમારે જોવાનું છે આ રીતે જોવું, મારે ડાબું જમણું નથી જોવાનું, મારે બોર્ડ સામે ફરી જવાનું આ બાજુ. તો મારી આ ડાબી સાઈડ છે તો ડાબું કર્ણક ઉપર, ડાબું ક્ષેપક નીચે. આ બાજુ આવી જાઓ જમણી સાઈડ તો જમણું કર્ણક અને જમણું ક્ષેપક, ઉપર કર્ણક આવશે નીચે ક્ષેપક. બીજી એક માહિતી પૂછાય છે મિત્રો પરીક્ષામાં કે ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે એક વાલ્વ હોય છે, કયો વાલ્વ હોય છે? ખાસ આ દ્વિદલ્ભ વાલ્વ હોય છે. જ્યારે આ બાજુ એક વાલ્વ હોય છે જમણા કર્ણક અને જમણા ક્ષેપક ની વચ્ચે આ, તો એને આપણે કેવો કહેશું? ત્રિદલ્ભ વાલ્વ. અને એ પણ સહેલું છે, ડાબું કેટલા અક્ષરો છે? બે. દ્વિદલ્ભ વાલ્વ જમણું કેટલા અક્ષર છે? ત્રણ. તો આ કયો વાલ્વ છે? ત્રિદલ્ભ વાલ્વ. બાકીના સહાયક અંગોની વાત કરીએ તો અગ્ર શિરા અને પશ્વ શિરા શરીરના ઉપરના જે ભાગો છે એમાંથી શિરા છે તો અશુદ્ધ લોહી અહીંયા લઈ આવશે અગ્ર શિરામાં, જ્યારે શરીરના નીચેના ભાગ છે એમાંથી રુધિર છે પશ્વ શિરા લઈ આવશે. ફૂફૂસ ધમની અને શિરા વિશે આપણે માહિતી મેળવશું. તો સાહેબ હવે કઈ રીતે બ્લડ છે એ આવશે? તો શરૂઆત આપણે એવું કરીએ કે અગ્ર શિરા છે તો આપણે જોયું છે કે ભાઈ શિરા છે એમાં રુધિર કેવું હોય તો કે CO2 યુક્ત હોય છે. હવે અગ્ર શિરા મારફતે આપણું રુધિર છે એ સૌ પ્રથમ દાખલ થશે જમણા કર્ણકમાં. હવે ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે જમણા કર્ણકમાં આ રુધિર આવે છે ત્યારે કેવું હોય છે? CO2 યુક્ત. અહીંયા જમણા કર્ણકમાં પહોંચ્યા પછી અહીંયા આ વાલ્વ હોય છે, કયો? ત્રિદલ્ભ વાલ્વ. હવે ત્રિદલ્ભ વાલ્વ છે એની રચના કઈ રીતે હોય છે મિત્રો? આ રીતે જેમાં ઉપરથી પ્રેશર આપતા ખુલે છે
પછી બંધ થઈ ગયા પછી રુધિર પાછું જઈ શકતું નથી તો શું થશે કે હવે જમણા કર્ણકમાંથી રુધિર આ ત્રિદર્ભ મારફતે આવશે જમણા ક્ષેપકમાં એટલે આપણું રુધિર છે અહીંયા પહોંચી ગયું છે પણ ધ્યાન રાખવાનું એ હજી કેવું હશે CO2 યુક્ત હશે હવે જેવું છે એ રુધિર જમણા ક્ષેપકમાં આવશે ને આપણું હૃદય સંકોચન પામશે એટલે આ રુધિર અહીંયાથી ફરીવાર ત્રિદર્ભ મારફતે અહીંયા જુઓ આ ટી આકારની રચના ધરાવતી ટી આકારની રચના ધરાવતી ફુફુસ ધમનીમાં આવશે ખાસ પરીક્ષામાં તો મોસ્ટ એમ્પી સવાલ અહીંયા જો આ રુધિર CO2 યુક્ત આવે છે આવ્યો ક્યાં તો કે ફુફુસ ધમનીમાં હવે મેં અહીંયા લખ્યું કે આ CO2 યુક્ત છે પણ અહીંયા મેં શબ્દ કયો લખ્યો છે ધમની તો કે સાહેબ તમે એવું કીધું કે ધમનીમાં તો શુદ્ધ રુધિર હોય શુદ્ધ રુધિર હોય છે તો ધ્યાન રાખવાનું CO2 યુક્ત રુધિર ક્યાં હોય છે ફુફુસ ધમનીમાં અથવા હું લખી દઉં અશુદ્ધ રુધિર હવે અહીંયા ફુફુસ ધમની મારફતે આ રુધિર છે જશે આપણા ફેફસા અહીંયાનો સવાલ પૂછાય છે કે રુધિરને શુદ્ધ કરવાનું કામ કોણ કરે છે ફેફસા કરે છે મોસ્ટ એમ્પી સવાલ રહી શકે આપણા માટે કે રુધિરને શુદ્ધ કરવાનું કામ છે એ ફેફસા કરે છે અહીંયાથી જેવું રુધિર શુદ્ધ થશે એટલે પાછું આવશે ફુફુસ શિરા મારફતે હવે જુઓ બીજો સવાલ એવો કે સાહેબ શિરા કીધું છે પણ રુધિર પાછું કેવું છે તો કે હવે O2 યુક્ત થઈ ગયું છે મતલબ કે શુદ્ધ થઈ ગયું છે તમને પ્રશ્ન પૂછાય કે કઈ શિરામાં છે એ O2 યુક્ત અથવા શુદ્ધ રુધિર હોય છે તો અહીંયા શું લખશું આપણે ફુફુસ શિરા હવે અહીંયાથી આ શુદ્ધ રુધિર છે એ આગળ વધશે અને આવશે અહીંયા હું લખી દઉં O2 યુક્ત રુધિર ક્યાં હોય છે ડાબા કર્ણકમાં ડાબા કર્ણકમાં આવ્યા પછી ફરીવાર અહીંયા વાલ્વ આવશે દ્વિદલ વાલ્વ જેની રચના પણ આ રીતે થશે દબાણ થશે એટલે ખુલશે અને આ O2 યુક્ત રુધિર છે જે શુદ્ધ છે તે આવશે ડાબા ક્ષેપકમાં O2 યુક્ત રુધિર છે અહીંયા આવી જશે અહીંયા સંકોચન થાય એટલે પાછો આ દ્વિદલ વાલ્વ છે એ ખુલશે અને તમે જો એસ આકારની રચના છે અંગ્રેજી મૂળાક્ષર એસ છે અને ક્યાં જશે આ મહાધમનીમાં જેવું શુદ્ધ રુધિર છે અહીંયાથી આગળ જતા જતા હવે શુદ્ધ થઈ ગયો છે અને મહાધમની મારફતે શરીરના વિવિધ અંગો સુધી આપણું હૃદય છે આ રીતે રુધિરને છે પહોંચાડશે તો આ રીતે છે આપણું બ્લડ સર્ક્યુલેશન થાય છે મિત્રો યાદ રહી જશે ફરીવાર ઝડપથી જોઈએ તો CO2 યુક્ત રુધિર સૌથી પહેલા ક્યાં આવશે તો કે જમણા કર્ણકમાં ત્યાંથી ત્રિદલ્વ વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં અહીંયાથી જશે ફુફુસ ધમની ધમની હોવા છતાં એમાં કેવું હોય છે અશુદ્ધ ત્યાંથી જશે ફેફસામાં ફેફસાનું કામ શું થશે તો કે રુધિરને કેવું કરશે શુદ્ધ કરશે ત્યાંથી આવશે ફુફુસ શિરા પ્રશ્ન ફરીવાર કે O2 યુક્ત હોય છે અને તો એ શેમાં હોય છે શિરા ત્યાંથી આવતા જતા ડાબા કર્ણક દ્વિદલ મારફતે ડાબા ક્ષેપક અને છેલ્લે મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે તો આટલા પ્રશ્નો છે એનું વિશે આપણે માહિતી મેળવવા જઈએ છીએ ઓકે એના સિવાય 2-3 પ્રશ્નો છે મિત્રો હૃદય વિશે એક આપણે જાણીએ છીએ કે આ હૃદયના ધબકારા છે એ સાંભળવાનું સાધન કે સાહેબ આ ધબકારા છે એ સાંભળીએ છે ડોક્ટર સાહેબ પાસે હોય છે તો હૃદયના ધબકારા સાંભળવાનું જે સાધન છે એને મિત્રો આપણે કહીશું સ્ટેથોસ્કોપ બીજું ધબકારા શબ્દ ઉપરથી આપણે આવો સવાલ પણ બનાવી શકીએ કે સાહેબ કૃત્રિમ ધબકારા આપવાનું સાધન કે માનો કે કોઈને ધબકારા છે થોડા ઓછા છે તો એનો જવાબ લખીશું આપણે પેસમેકર અને છેલ્લો અગત્યનો સવાલ છે કે સાહેબ આ ધબકારા છે નોંધવા માટે તમને ખ્યાલ છે નોંધીએ છીએ આપણે ક્યાં આપણે ફિલ્મોમાં પણ જોતા હોય છે જે ઉપર નીચે જતા હોય છે તો હું એમ કહું કે ધબકારા નોંધવાનું સાધન તો એને આપણે કહીશું કાર્ડિયોગ્રામ અહીંયા સવાલ છે ECG તમારે મિત્રો આ ECG છે એનું પૂરું નામ મને કોમેન્ટ બોક્સમાં આપવાનું છે
તમારી પાસે હું અપેક્ષા રાખું કે તમે ઈસીજી છે એનું પૂરું નામ મને ચોક્કસથી છે એ કોમેન્ટ સ્વરૂપે આપશો. ખાસ ધ્યાન રાખીશું ઈસીજી નું તમારે મને પૂરું નામ કહેવાનું છે. બીજું આ ધબકારા સંબંધિત સવાલ છે મિત્રો કે ખુદ પુખ્ત વયનો વ્યક્તિ છે તો એના ધબકારા કેટલા હોય. પુખ્ત વયે આપણને ખ્યાલ છે આશરે કેટલા હોય છે 72 જેટલા ધબકારા હોય છે. જ્યારે બાળકોમાં જોઈએ તો આ ધબકારા આશરે હું આશરે લખી દઉં છું 140 જેટલા હોય છે. એનો મતલબ એવો થયો કે 72 ધબકારા એક મિનિટમાં થાય છે. જો હું આને ત્રિરાશિ સ્વરૂપે લખી દઉં મિત્રો તો 60 સેકન્ડમાં 72 ધબકારા થાય તો 1 સેકન્ડમાં કેટલા. આ રીતે તમે મેળવી શકો તો આશરે 0.82 સેકન્ડમાં એક ધબકારો થઈ જાય. એનો મતલબ એવો થયો કે માત્ર પૂરી 1 સેકન્ડ કરતા ઓછા ભાગમાં આ તમને વર્ણવેલી બધી જ પ્રક્રિયા છે મિત્રો પૂરી થઈ જાય. તો આ બાબત પણ આપણે ખાસ નોંધવા જેવી છે. તમને આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો પરીક્ષામાં કે પુખ્ત વયના વ્યક્તિ છે એના હૃદયના ધબકારા આશરે 1 મિનિટમાં કેટલા હોય છે. તો 72 બાળકોમાં ખૂબ વધારે હોય છે. કેટલા છે 140 જેટલા. ઓકે તો મિત્રો રુધિરાભિસરણ તંત્રમાં આટલી માહિતી આપણા માટે ખૂબ ઉપયોગી છે. તમને કેવો લાગ્યો આ વિડીયો એ બાબતે આપને પ્રતિભાવ ચોક્કસથી અમને કોમેન્ટ સ્વરૂપે આપશો. હા સાથે સાથે અમારી ચેનલને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ફરીવાર ભૂલશો નહીં. થેન્ક યુ.